જે અવતાર હતા 10 અવતાર, એમાંથી બ્રાહ્મણો પાસે જ સાહિત્ય લખવાનો અને વાંચવાનો કળિયુગમાં અધિકાર હતો. એટલે 95% 95% સાહિત્ય ગાયત્રી માતા મને એમ કહે છે, રાત્રે 3 વાગે ઉઠીને મને બધું કહેતા હોય કે 95% સાહિત્ય હિન્દુ ધર્મનું અત્યારે ભ્રષ્ટ છે. એટલે એમાં બે ભૂલો છે. ત્રેતાયુગમાં બ્રાહ્મણોમાં ધર્મ ના હોય, પતંજલિ રાક્ષસ હતો, કારણ કે વિષ્ણુ પૂજાનો વિરોધી હતો. નિર્ગુણ નિરાકાર ઈશ્વરની ભક્તિ કરવાનું એને આહ્વાન કરેલું. તમે પતંજલિ યોગ સૂત્રના 195 સૂત્ર વાંચો તો એક પણ સૂત્રમાં એમાં વિષ્ણુ ભક્તિ ના હોય. બે પ્રકારની સાધના હોય, કાં વિષ્ણુ ભક્તિ અને કાં નિર્ગુણ નિરાકાર અલ્લાહ ગોડ પરમાત્માની ભક્તિ. અલ્લાહ ગોડ પરમાત્માની ડાયરેક્ટ જે ભક્તિ કરે એને અનાર્ય કહેવાય, એ રાક્ષસ થઈ જાય. દયાનંદ સરસ્વતી રાક્ષસ હતો, એ શિવલિંગ ઉપર પેશાબ કરતો અને એ એમ કહેતો કે તારો રામ અને તારો કૃષ્ણ મારું કાંઈ બગાડી ના લે. એટલે ત્રેતાયુગમાં પતંજલિ પણ રાક્ષસ હતો. કણાભ હતો, એ આઈન્સ્ટાઈન થઈને આવ્યો હતો. કણાભ વખતે એને કીધું હતું કે આ દુનિયામાં પરમાત્મા આત્મા ભગવાન જેવું કાંઈ નથી, બધું જ અણુ પરમાણુઓનું બનેલું છે. એટલે એ પછી કળિયુગમાં મોટો રાક્ષસ થઈને આવ્યો એ આઈન્સ્ટાઈન, અને એને છેલ્લે એવું કીધું હતું કે ફિઝિકલ કન્સેપ્ટ ઓફ ધ મટીરિયલ વર્લ્ડ ઇઝ નથિંગ બટ ધ ક્રિએશન ઓફ હ્યુમન માઇન્ડ. ત્યાં સુધી એ પહોંચ્યો તો માયા સુધી, કે આ જગત મનની માયા છે, પણ બ્રહ્મ સત્ય શું છે એ એને ભાન નહોતું. એટલે ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થઈ જાય, એટલે ભગવાન રામે ક્ષત્રિયની અહીંયા જન્મ લીધેલો. અને રાવણ ત્યારે બ્રાહ્મણ હતો, ખૂબ શક્તિશાળી હતો, એની પાસે જે તંત્ર વિદ્યા હતી, તાંત્રિક હતો, તો એને અમૃત કુંભ નાભીમાં ધારણ કરેલો, જેને શિવજી પણ ના મારી શકે, વિષ્ણુ સિવાય કોઈ ના મારી શકે. એટલે ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થઈ જાય, એટલે ભગવાને ક્ષત્રિય રામના સ્વરૂપે જન્મ લીધેલો. દ્વાપર યુગમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને અધર્મી થઈ જાય, દુર્યોધને સગી ભાભીના કપડાં ઉતારવાની કોશિશ કરેલી, અને દ્રોણ અસ્વસ્થામાં તો શાશ્વત કાળ માટે નરકમાં ગયો છે, કારણ કે એને 5 નાના બાળકો એ જે સાવ નિર્દોષ હતા એના ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવેલું. એટલે દ્વાપર યુગમાં ભગવાને યાદવોને ત્યાં જન્મ લીધેલો. યાદવો વેપારી હતા, દૂધ દહીંનો વેપાર કરતા, અને ક્ષત્રિયો દુર્યોધન રાક્ષસ હતો, દ્રોણ રાક્ષસ હતો, દુશાસન રાક્ષસ હતો, અને અસ્વસ્થામાં રાક્ષસ હતો. કળિયુગમાં બ્રાહ્મણ અધર્મી હોય, ક્ષત્રિય અધર્મી હોય, વેપારી પણ અંગ્રેજોની જેમ અધર્મી હોય. અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા અને 200 વર્ષ રાજ કરી અને શોષણ કરેલું. કળિયુગમાં માત્ર અને માત્ર શેરી વાળવાવાળા, શેરીની સફાઈ કરવાવાળા ધર્મમાં હોય અને મંદિરમાં પૂજા કરવાવાળા બધા રાક્ષસ હોય. હિન્દુસ્તાનમાં 25 લાખ મંદિરોમાં જે બ્રાહ્મણો પૂજા કરે છે એ બધાય નરકમાં જવાના છે, અને ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગના બધાય બ્રાહ્મણો નરકમાં ગયા છે. જે શેરીની સફાઈ કરે એ જ છે ને ધર્મમાં કળિયુગમાં રહી શકે. વાલ્મીકી દલિત હતા, સીતાજીએ એમને ત્યાં આશરો લીધો હતો, એના જે બધા વંશજ છે એને કોઈ મંદિરમાં ના આવવા દે કળિયુગમાં. અને રાવણે સીતાજીને બેફામ પીડા આપેલી, અને એના વંશજો બધા 25 લાખ મંદિરમાં મફતનું ખાવા માટે, પેટ ભરવાના પાખંડ રૂપી ધંધો કરવા માટે, ભગવાનની મૂર્તિ આગળ રૂપિયાની પેટી મૂકી દુનિયાને લૂંટવા માટે પૂજા કરે, એની પૂજા ભગવાન પાસે મારી પાસે ના પહોંચે.